फ्रेन्ड्स तपाईं प्रेपोजिशन्स विषय जोई गया त्यार हवे आपणे जोईशुं कंजक्शन्स जेने कनेक्टिव्स पण कहे छे। कंजक्शन्स एटले संयोजको। तमे पार्ट्स ऑफ स्पीचनी अंदर केटलाक कंजक्शन्स विषे जाण्युं हतुं, हवे आपणे तेमनो वाक्यमां प्रयोग विषे जोईशुं। तो कंजक्शन्स मोटे भागे वाक्यने जोड़वा माटे तेनो प्रयोग થાય છે, તો ક્યારેક ક્યારેક તેને શબ્દોને પણ જોડે છે। તેનો મુખ્યત્વે ઉપયોગ અર્થ બેસાડવા કે વાક્યને ટૂંકું સંક્ષિપ્ત કરવા માટે પણ થાય છે। જોઈએ અહીં કેટલાક ઉદાહરણો સાથે। તો એન્ડ, એન્ડ એટલે અને, બે શબ્દ કે બે વાક્યોને જોડવા માટે એન્ડનો પ્રયોગ થાય છે। દાખલા તરીકે અહીં છે આઈ લાઈક ધૂન, મને ધૂન ગમે છે। આઈ લાઈક ધૂપ, મને ધૂપ ગમે છે। ફ્રેન્ડ્સ બોથ આર માય ડોટર્સ, બંને મારી પુત્રીઓ છે, તો હું એમ કહી શકું મને ધૂપ, ધૂન અને ધૂપ બંને ગમે છે। આઈ લાઈક ધૂન એન્ડ ધૂપ, તો અહીં એન્ડ વાળું વાક્ય થયું। બીજું એક વાક્ય જોઈએ, રેન ગેવ મી અ પેન, રેને મને પેન આપી, શી રેન અવે, પછી તે દોડીને જતી રહી। તો આ એન્ડથી વાક્ય છે, રેન ગેવ મી અ પેન એન્ડ રેન અવે, રેને મને પેન આપીને દોડીને જતી રહી એમ। બીજું છે બ્યુટી બટ એટલે પણ, જે વિરોધી અર્થ દર્શાવે છે। એટલે અહીં જોઈએ વાક્યમાં સુરેશ વર્કડ હાર્ડ, સુરેશે સખત મહેનત કરી હતી, હી ફેલ, છતાં પણ તે ફેલ થયો, એટલે બટ એટલે પણ અને છતાં પણ કહી શકાય। તો વાક્ય જોઈએ, સુરેશ વર્કડ હાર્ડ બટ ફેલ, સુરેશે સખત મહેનત કરી પણ ફેલ થયો, અથવા છતાં પણ ફેલ થયો એમ પણ કહી શકાય। પછી રિતેશ હેઝ અ કાર, રિતેશ પાસે કાર છે, હી ગોઝ ટુ ઓફિસ ઇન બસ, તે ઓફિસે બસમાં જાય છે। તો તેમ છતાં કે છતાં પણ, તો રિતેશ હેઝ કાર બટ હી ગોઝ ટુ ઓફિસ ઇન બસ, તો રિતેશ પાસે કાર છે તેમ છતાં તે ઓફિસે બસમાં જાય છે। મિત્રો આ એનું સારું કાર્ય છે કે જેથી તે પ્રાઇવેટ વ્હીકલનો ઉપયોગ ન કરતા જાહેર વાહન વ્યવસ્થાનો ઉપયોગ કરે છે, જે પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ છે। નેક્સ્ટ હવે છે ઓર, ઓર એટલે અથવા અને નહીંતર, અને એના અવેજીમાં અધરવાઇઝ પણ પ્રયોજાય છે, તેનો ઉપયોગ કરી શકીએ છીએ। જોઈએ વાક્ય, લિસન મી, મને સાંભળો, સ્ટોપ ધ વિડીયો, વિડીયો બંધ કરી દો, તો મને સાંભળો અથવા વિડીયો બંધ કરી દો, તો લિસન મી ઓર સ્ટોપ ધ વિડીયો, મને સાંભળો અથવા વિડીયો બંધ કરી દો, કારણ કે નહીં તો તમે નહીં સમજી શકો, એ અર્થમાં છે। ઇટ ગુડ ફૂડ, સારો ખોરાક ખાઓ, યુ વિલ ફોલ ઇન, તમે બીમાર પડશો, તો સારો ખોરાક ખાઓ નહીં તો તમે બીમાર પડશો, ઇટ ગુડ ફૂડ ઓર યુ વિલ ફોલ ઇન। બીજું હવે સો એટલે તેથી, તેની અવેજીમાં પણ ઓરની જેમ ધેરફોર વપરાય છે, તો પ્રજ્વલ વર્ક હાર્ડ, પ્રજ્વલે સખત મહેનત કરી, હી ગોટ 83%, તેણે 83% મળ્યા, એટલે પ્રજ્વલે સખત મહેનત કરી તેથી તેને 83% મળ્યા। તો આપણે અહીં આ વાક્ય પ્રયોગ બનાવીએ, પ્રજ્વલ વર્ક હાર્ડ સો હી ગોટ 83%। આગળનું વાક્ય, અનુ વોઝ સિક, અનુ બીમાર હતી, હી કુડ નોટ કુક, સોરી શી કુડ નોટ કુક, તે રાંધી ન શકી, તો તેથી તે રાંધી ન શકી, તો અનુ વોઝ સિક ધેરફોર, અહીં સોની જગ્યાએ ધેરફોર વાપરી શકાય છે, શી કુડ નોટ કુક, સો અનુ બીમાર હતી તેથી તે રાંધી ન શકી। હવે બીકોઝ એટલે કારણ કે, મુકેશ કાન્ટ રીચ ઓન ટાઈમ, મુકેશ સમયસર પહોંચી ન શક્યો, હી મિસ્ડ ધ બસ, તે બસ ચૂકી ગયો, તો બીકોઝથી જોડાશે વાક્ય, મુકેશ કાન્ટ રીચ ઓન ટાઈમ બીકોઝ હી મિસ્ડ ધ બસ, મુકેશ સમયસર ન પહોંચી શક્યો કારણ કે તે બસ ચૂકી ગયો હતો। તો મિત્રો આવા વાક્યો છે, આ સિવાય આઈધર ઓર, નાઈધર નોર, આફ્ટર, બિફોર વગેરે પણ સંયોજકો છે। આઈધર ઓરનું વાક્ય કહીએ તો આઈ હેવ આઈધર અ રેડ પેન, આઈધર અ સોરી રેડ પેન ઓર અ બ્લુ પેન, મારી પાસે લાલ પેન અથવા બ્લુ પેન છે, બેમાંથી જ્યારે કોઈ એક વિકલ્પ હોય ત્યારે આઈધર ઓર, અને બંનેમાંથી એક પણ વિકલ્પ ન હોય કે મારી પાસે આઈ હેવ નાઈધર રેડ પેન નોર બ્લુ પેન, મારી પાસે લાલ કે બ્લુ પેન કોઈ પણ પેન નથી, એટલે બિફોર સમય દર્શક પહેલાં કે યુ ઓપન યોર નેટવર્ક કનેક્શન બિફોર વોચિંગ ધીસ વિડીયો, કે
બિફોર યુ વોચ ધીસ વિડીયો, તો તમે આ વિડીયો જોતા પહેલાં તમારું ઇન્ટરનેટનું કનેક્શન ચાલુ કર્યું હતું. એવી જ રીતે આફ્ટરનો, તો આવા ઘણા બધા સંયોજકો છે જેનો તમે વાક્યોમાં મહાવરો કરશો અને શીખશો. આ સંયોજકોનો મિત્રો મહત્તમ મહાવરો કરજો કે જેથી જ્યારે મોટા મોટા સંયોજકોવાળા લાંબા વાક્યો હોય ત્યારે તમને અર્થગ્રહણ કરવાનું સહેલું બની રહે. થેન્ક યુ.